એકાદશીના મહાત્મા વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સાંતાકાર ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદશ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભય હરં સર્વલોકનાથમ બોલો લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો એકાદશી અર્થાત અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને પક્ષમાં બંને તિથિનું મહાત્મય ઘણું છે અને આ તિથિના સ્વામી કહીએ કે ઈષ્ટદેવ કહીએ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે જે ભુક્તિ અને મુક્તિ દેવામાં સમર્થ છે પ્રભુ પોતાના ભક્તો ઉપર કૃપા કરવા માટે જ આ એકાદશીના વ્રતના દિવસે ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે એકાદશીના નિયમનું પાલન કરે છે ચાહે વ્રત થાય કે ન થાય આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે એકાદશી કે જે સર્વે વ્રતોમાં રાજા સમાન છે આ એકાદશીનું વ્રત કરવાથી અશ્વમે યજ્ઞ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે સર્વે પાપમાંથી મુક્તિ મળે છે અને ભગવાન નારાયણની કૃપાથી ગોલોકધામની પ્રાપ્તિ થાય છે એવી આ આસુમાસના શુક્લપક્ષની એકાદશીના મુહૂર્ત વિશે આપણે જાણી લઈએ કે આ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર એકાદશીની તિથિ આરંભ થાય છે તારીખ તેર ઓક્ટોબર બે હજાર ચોવીસ રવિવારના દિવસે સવારે લગભગ નવ ને પાંચ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ચૌદ ઓક્ટોબર બે હજાર ચોવીસ સોમવારે સવારે છ ને એકતાલીસ મિનિટે ઉદયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત હંમેશા કરવું શુભ મનાય છે એટલા માટે એકાદશીનું વ્રત તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે રાખવાનું રહેશે સોમવાર આવે છે કારણ કે આજે સૂર્યોદય છે લગભગ છ ને પંદર મિનિટની આસપાસ એટલે સૂર્યોદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત કરવું તે શુભ મનાય છે ઉદયા તિથિનું વ્રત કહેવાય છે હવે જાણી લઈએ કે એકાદશીના પારણા ક્યારે કરવા એકાદશીના પારણા હંમેશા એકાદશીની તિથિ પૂર્ણ થાય પછી ચાર પાંચ કલાક પછી કરવાના રહે છે આ સમયને હરિવાસર સમય કહેવાય છે હરિનો વાસ આ સમય દરમિયાન હોય છે ત્યારે પૂજા ભક્તિ કરવી શુભ મનાય છે એકાદશીના પારણા ક્યારે કરવા તે પણ જાણી લઈએ પારણા તારીખ પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ મંગળવારના દિવસે સવારે છ ને ત્રેવીસ મિનિટથી લઈને આઠ ને ચાલીસ મિનિટ દરમિયાન કરવાના રહેશે ત્યાર પછી પ્રદોષની તિથિ લાગુ પડશે જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ તુલસી દલ અને જલ લઈને પારણા કરે અને પ્રદોષનું વ્રત આરંભ કરી શકે છે ધાર્મિક માન્યતા અનુસાર આ પાપાંકુસા એકાદશી વિશેષ મહત્ત્વ ધરાવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજન થાય છે અને વ્રત રાખવું શુભ મનાય છે માન્યતા છે કે પાપાંકુસા એકાદશીનું વ્રત રાખવાથી જાણે અજાણે થયેલા સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે જીવનમાં ખુશી આનંદ આવે છે પાપો દ્વારા જે ભયાનક ફળની પ્રાપ્તિ થાય છે તેમાંથી પણ મુક્તિ મળે છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે હવે જાણી લઈએ એકાદશીના નિયમ વિશે એકાદશીનું વ્રત કરનારે દસમની સાંજેથી જ આ વ્રતનું પાલન કરવાનું હોય છે એટલે કે હળવું ભોજન લેવું વ્રત કરવાનું હોતું નથી બ્રહ્મચર્યનું પાલન કરવું કારણ કે બીજા દિવસે સવારે વહેલા ઉઠીને આપણે એકાદશીનું વ્રત કરવું છે માટે આપણું શરીર સ્વાસ્થ્ય જાળવી રાખવાનું છે દસમની રાત્રિએ ધાન્ય અર્થાત અળદ મગ ચણા જવ કે ચોખા મસૂરની દાળ છે તે ત્યાગવા યોગ્ય છે કારણ કે તેવું ખોરાક ખાવાથી પેટ ભારે રહે છે અને બીજા દિવસે સવારે આપણે એકાદશીનું વ્રત કરવું હોય ત્યારે આળસ થાય છે માટે દસમની રાત્રિએ હળવું ભોજન લેવું અને ભોજનમાં તામસિક વસ્તુનો પણ ત્યાગ કરવો આ એકાદશીના દિવસે મન શુદ્ધ રાખવું પાપોના પ્રાયશ્ચિત અર્થે આવ્રત થાય છે માટે કોઈની નિંદા કુતલી ના કરવી કોઈનું અહિત થાય એવું કર્મ ન કરવું વિચારવું નહીં અને મનથી તનથી શુદ્ધ રહેવું મનમાં ભાવ સારો રાખવો હરિભક્તિ કરવી એકાદશીના દિવસે ભગવાન પદ્મનાભ સ્વરૂપની પૂજા થાય છે જે ભગવાન નારાયણનું જ એક સ્વરૂપ છે ભગવાનને આજે પંચામૃત પુષ્પ ઋતુફલ સમર્પિત થાય છે આજે ઉપવાસ રખાય છે અને આજે જે ભક્તો ઉપવાસ ન કરી શકે વ્રત ન કરી શકે તેઓ સાત્વિક ભોજન એક સમય લઈ શકે છે એકાદશીના દિવસે ભારી ખોરાક ખાવાનો ત્યાગો ચોખાનો પણ ત્યાગ કરવો કારણ કે રાંધેલો ભાત તે પણ શરીરમાં પ્રમાદ જન્માવે છે માટે તેનો ત્યાગ કરવો હિતાવહ છે રાત્રિના સમયે પણ જાગરણ કરવાનું હોય છે ક્રોધ નિંદા કુથલી આદિનો ત્યાગ કરવો આચરણ શુભ રાખવું હવે આપણે જાણી લઈએ કે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કેવી રીતે કરવું જે ભક્તો વ્રત કરવા માંગે છે અથવા જેઓ વ્રત નથી કરી શકતા તેઓ પણ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન શ્રી નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા આપણે કરી શકીએ છીએ જે ઘરમાં આપણે પ્રભુની મૂર્તિ ફોટો સ્થાપિત કરેલા હોય પરંતુ ભાવ તો પદ્મનાભ ભગવાનનો રાખવાનો છે તેમની પૂજા કરવાની છે આ દિવસે ભગવાન શ્રી નારાયણની જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન શુદ્ધ જળથી અથવા ગંગાજળ યમુના જળથી સ્નાન કરાવાય છે શૃંગાર આદિ ભગવાનને કરાય છે ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ તેમનું પૂજન કરી શકાય છે ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય તુલસી પત્ર આદિથી પૂજન કરવું માખણ મિશ્રીનો ભોગ સમર્પિત કરી શકાય છે સિઝનના ફલ ફલાદી ભોગ પણ સમર્પિત કરી શકાય છે ભગવાનની સામે સંકલ્પ કરાય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે વ્રતનો સંકલ્પ થઈ જાય વ્રત કથા સંભળાય છે ભગવાનની આરતી કરવી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ અથવા ગીતાજીનો પાઠ પણ કરી શકાય છે જો આજે સમય મળે તો વૈષ્ણવ મંદિરમાં જઈને પ્રભુના દર્શન પણ કરી શકાય છે જેથી ચરણની સેવા પણ થઈ જાય છે અને આજે ગાય માતાની સેવા પીપળાના વૃક્ષની સેવા પીપળાના વૃક્ષમાં કે જે દેવમય વૃક્ષ મનાય છે આપણને ઓક્સિજન પણ આપે છે વૈજ્ઞાનિક કારણ પ્રમાણે જોઈએ તો એટલા માટે પણ પૂજનીય છે ધાર્મિક દ્રષ્ટિએ પણ પૂજનીય છે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરાય છે જલ અર્પિત કરાય છે અને આપણા પિતૃદેવતાનું સ્મરણ પણ થાય છે એકાદશીનું વ્રત એવું છે કે જો કોઈ પણ વિઘ્ન બાધા જીવનમાં હોય તો પણ આ વ્રતનો ત્યાગ ન કરવો જોઈએ ચાહે પૂજા થાય કે ન થાય બહેનો માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં સૂતક હોય તો પૂજા ન થઈ શકે પરંતુ વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત તો ભગવાન નારાયણનું વ્રત છે જે આ ધરતી લોકના પતિ છે પિતા છે સર્વકાય છે માટે આ વ્રતનો ત્યાગ ન કરવો જોઈએ જો સંકલ્પ લીધો હોય તો વ્રત અવશ્ય પૂર્ણ કરવું જોઈએ આ વ્રતના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ જો પ્રભુએ શક્તિ આપી હોય તો અને બીજા દિવસે જ્યારે પારણ કરીએ ત્યારે પણ ભગવાનની પૂજા સંપન્ન થઈ જાય પછી બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે સીધું સામગ્રી આપી શકાય છે અથવા ગાય માતાની સેવા કરવી ઘરનું બનાવેલું ગરમ ભોજન ગાય માતાને ખવડાવવું એમ ધારીને કે આપણે પ્રભુની સેવા કરી રહ્યા છીએ આ ઉપરાંત આજના દિવસે તુલસી માતાની સેવા અવશ્ય કરવી દીપદાન કરવું ચુંદડી ચડાવવી માતાજીની પ્રદક્ષિણા કરવી એ પણ ન થાય તો માત્ર દીપદાન કરી શકાય છે દીપદાનનું ઘણું મહાત્મ્ય છે અને હવે તો દિવાળી પણ નજીક આવી રહી છે ત્યારે દીપ ઉત્સવ તો આપણે ધામે ધૂમેથી મનાવશું મંદિરોમાં જઈને પણ દીપદાન કરી શકાય છે ચાહે એકાદશી હોય પૂર્ણિમા હોય અમાવસ્યા હોય અને આ એકાદશીનું વ્રત એવું છે કે જો કોઈ મૃત્યુ તુલ્ય કષ્ટને આધીન હોય તો તેમને પણ એકાદશીનું વ્રત જે આપણે કરીએ છીએ તે તેમને સમર્પિત કરી શકાય છે જેથી તેમને મોક્ષ પ્રાપ્ત થાય પીડામાંથી મુક્તિ મળે જેમકે એકાદશીના વ્રતને આપણે કોઈને દાન દેવું છે તો જમણા હાથમાં એક ચમચી જલ લઈને મનોમન પ્રભુને પ્રાર્થના કરવી કે હે નાથ મેં આ એકાદશીનું વ્રત કર્યું છે આજે મેં ઉપવાસ કર્યો છે આપનું પૂજન કર્યું છે આ એકાદશીનું વ્રત હું આ વ્યક્તિને દાન આપું છું આપ એને શુભ ગતિ પ્રાપ્ત કરાવો એને કષ્ટમાંથી મુક્તિ દેવડાવો આમ બોલીને તે જલને ધરતી ઉપર છોડી દેવાનું હોય છે આ સાદી અને સરળ સંકલ્પ વિધિ છે આ રીતે એકાદશીનું દાન આપણે પિતૃઓને પણ દઈ શકીએ છીએ ઘરની કોઈ સદસ્ય વ્યક્તિ એકાદશીનું વ્રત કરી શકતી નથી અસમર્થ છે અને તેમને પુણ્યના ભાગી બનાવવા છે તો પણ આપણે એકાદશીનું વ્રતનું પુણ્ય આપી શકીએ છીએ ચાહે પચાસ ટકા પુણ્ય પણ આપી શકીએ વ્રત ઉપવાસ કરવાથી પુણ્યના ભાગી બનીએ છીએ પાપ નષ્ટ થાય છે અને પ્રભુની કૃપા પણ પ્રાપ્ત થાય છે પ્રભુ આપણી સામે આવતા નથી પરંતુ તેમની કૃપા અણસારો જરૂર વર્તાય છે પ્રભુ કોઈને કોઈ વ્યક્તિ દ્વારા આપણને મદદ કરાવે છે તે જ પ્રભુની કૃપા છે કારણ કે આપણે નરી આંખે પ્રભુને જોઈ શકતા નથી જેમ નકારાત્મક પ્રભાવ જીવનમાં વર્તાય છે એ આપણે માનીએ છીએ કે હા આ છે તેમ ઈશ્વરીય કૃપા પણ છે જે આપણને દેખાય કે ના દેખાય માટે જીવનમાં જે ગ્રહોનો ખરાબ પ્રભાવ છે નકારાત્મક પ્રભાવ છે કોઈની ખરાબ કુદ્રષ્ટિ છે અથવા તો આપણા ખુદના એવા પાપ કર્મ છે જે જાણે અજાણે થયેલા છે તેમાંથી મુક્તિ માટે પણ આ એકાદશીનું વ્રત ઉત્તમ છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે તેમાં કોઈ સંદેહ નથી મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મુકુમ કરોતી વાચાલમ પંઘુમ લંગાઈ તે ગિરીમ યત કૃપાતમ હમ વંદે પરમાનંદ માધવમ બોલો ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ